નમસ્કાર, હું છું ધ્રુવ. CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. એ પહેલા નજર કરીએ હેડલાઇન પર. બ્લુવેલનો આતંક, રાજસ્થાનની બાળકીને રેસ્ક્યુ કરી લવાયો અમદાવાદ. સુપ્રીમ કોર્ટની નોટિસ, કંપનીના ડાયરેક્ટરને દેશ છોડવા પર લદાયો પ્રતિબંધ. ખાનગી વાહનોમાં ચેકિંગ, પોલીસ દ્વારા ગેરકાયદેસર સ્કૂલ વાહનો સામે કાર્યવાહી. સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, જ્યારે આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં. બાળકના શરીર પર બ્લુ વેલ સહિતની નિશાનીઓ પણ જોવા મળી હતી. રાજસ્થાનમાં 14 વર્ષીય કિશોર બ્લુ વેલ ગેમનો શિકાર બન્યો છે. બ્લુ વેલ ગેમના શિકાર થયેલા કિશોરના માતા પિતાને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો. કિશોર રાજસ્થાનના જોધપુરમાં રહેતો હતો અને બ્લુ વેલ ગેમના 50મા લેવલના ટાસ્ક પૂર્ણ કરવા માટે ઘરેથી ભાગ્યો હતો. જોકે પરિવારની ફરિયાદના આધારે બાળકને બચાવી લેવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ કરવા માટે રાજસ્થાન પોલીસને અમદાવાદ સાયબર સેલની મદદ લીધી છે. કિશોરને બચાવી લીધા બાદ તપાસ અર્થે અમદાવાદ સાયબર સેલમાં લાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર જેપી ઇન્ફ્રાટેકને નોટિસ આપતા જણાવ્યું હતું કે તે 27 ઓક્ટોબર સુધી 2000 કરોડ રૂપિયા જમા કરાવે. હોમ બાયર્સની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર જેપી ઇન્ફ્રાટેક કંપનીના ડાયરેક્ટરના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે દેશના જંગી રિયલ એસ્ટેટ કંપની જેપી ઇન્ફ્રાટેકને 27 ઓક્ટોબર પહેલા 2000 કરોડ જમા કરાવવાના આદેશ કર્યા છે. કોર્ટે આ સાથે જ કંપનીના એમડી સહિત દરેક ડાયરેક્ટરની વિદેશી યાત્રા પર રોક લગાવી દીધી છે. હવે આ બાબતે આગળની સુનાવણી 13 નવેમ્બરના રોજ થશે. જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં સુપ્રીમ કોર્ટના બાયર્સની અરજી અને બીજા 22 અન્ય ખરીદદારો તરફથી NRIના રૂમમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેપી ઇન્ફ્રાટેક રિયલ એસ્ટેટ મોટી કંપની છે. દિલ્હીથી આગ્રા સુધી મકાનો અને યમુના એક્સપ્રેસ વે નું નિર્માણ કર્યું છે. તેની ઉપર 8000 કરોડનું દેવું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બીજી બાજુ નડિયાદમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ 9મા માળેથી જંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે યુવતીના મોતનું રહસ્ય હાલ ગુંટાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગતો આ મામલો હત્યા તરફ પણ ઇશારો કરી રહ્યો છે. નડિયાદ શહેરના વીકે રોડ પર આવેલ એક ફ્લેટના 9મા માળથી નર્સિંગની વિદ્યાર્થીનીએ કૂદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જોકે યુવતીના આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. તો બીજી તરફ પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ યુવતીના મોતનું રહસ્ય ગૂંટાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લગતો આ મામલો હત્યા તરફ ઇશારો કરતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. ઘટના બાદ નડિયાદના એક મલ્ટીપ્લેક્સના મેનેજરની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. જોકે મેનેજરે પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે કે તેને 9મે માળથી વ્યસન કરેલી હાલતમાં ફેંકી દેવાય છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઘટના સ્થળેથી વાંધાજનક વસ્તુઓ પણ કબજે કરી છે. આ ઉપરાંત બનાવની જાણ કરનાર યુવતીના બોયફ્રેન્ડ જય પંચાલની હાલ પોલીસે કડકાઈથી પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસે FSLની મદદથી આ મામલાનો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ દ્વારા ઘેટા બકરાની જેમ બાળકો ભરીને જતા ખાનગી વાહનો સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાનો અહેવાલ મીડિયામાં રજૂ કરાયો હતો, જેને પરિણામે પોલીસ દ્વારા ગેરકાયદેસર સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. ગુજરાતમાં હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ પણ નથી કરાતી કોઈ કાર્યવાહી. જોકે પરિણામે ખાનગી વાહનોમાં સ્કૂલના બાળકોને ઠાંસી ઠાંસીને ભરાય છે, જેના પરિણામે બાળકનો જીવ જોખમમાં છે. ત્યારે ભૂલકાઓની જિંદગીને લઈને વાલીઓમાં માંડી સમગ્ર તંત્ર બેદરકાર છે. તાજેતરમાં જ અમદાવાદમાં બાળકો સાથે બનેલી ઘટનામાં
સરકારની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે, જેના ગંભીર પ્રત્યાઘાત સમાજ પર પડ્યા છે. ત્યારે સરહદી વિસ્તાર જેવા કે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં આવેલી અનેક શાળાઓના નાના ભૂલકા સહિત બાળકોને શાળામાં લાવવા લઈ જવા ખાનગી વાહનોનો ઉપયોગ થાય છે. વાહન ચાલકો વધુ કમાવાની લાલચમાં ગેટા બકરાની જેમ બાળકોને લઈ જાય છે, ત્યારે આ ખાનગી વાહન ચાલકો સામે તંત્રની તવાઈ જરૂરી બને છે. જો કે માતા પિતા પણ બાળકોને ભણવાની લાયમાં આંખ આડા કાન કરીને ખાનગી વાહનોમાં બાળકોને મોકલી આપે છે. ખાનગી વાહનોમાં લઈ જવાતા બાળકોને મામલે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ પાલનપુર ડીવાય એસપી અને પોલીસ દ્વારા જહાન આરાબાગ સર્કલ પર રજીસ્ટ્રેશન વગરના વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જો કે પોલીસ વાલીઓ અને સ્કૂલ સંચાલકને પણ આ બાબત ગંભીર બનવાની અપીલ કરાઈ છે. હવે જે નાના બાળકો છે અને હાઈસ્કૂલના સ્ટુડન્ટો છે, એને સ્કૂલમાં જવા માટે જે સ્કૂલ બસની વ્યવસ્થા નથી, એવા સ્કૂલોની અંદર મારુતિ વાન જેવા અને બીજા અન્ય વાહનો અલગ અલગ પ્રકારના લોકો હાયર કરતા હોય છે અને એમાં એની કક્ષા કરતાં વધારે બાળકોને ટ્રાન્સપોર્ટેશનના રૂપમાં એક સરસામાનની જેમ ભરીને જતા હોય છે, જેથી એના એક્સિડન્ટના કેસોમાં ઘણી જાનહાનિ થવાની શક્યતા હોય છે. આ વસ્તુઓ બંધ થાય જેના અર્થે બનાસકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી બળગુજર સાહેબના એક વૈચારિક કાર્યના ભાગરૂપે અમોએ આ સમયમાં જે જગ્યાએ વધારે પડતું આ દૂષણ છે ત્યાં ટીમ બનાવી અને એક પોઝિટિવ અભિગમ ઊભો થાય એ અર્થેનું કાર્ય કર્યું છે, જેમાં બાળકોનું પોલીસ પ્રત્યેનો અભિગમ પણ સારો રહે, જેથી તેને બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે પણ તકેદારી રાખી છે. અને જે ઓનર છે ગાડીના એની ગાડીઓ ડિટેન કરીએ છીએ, સ્થળદંડ કરીએ છીએ અને તમામ એના ડોક્યુમેન્ટ્સ પણ ચેક થઈ જાય છે અને હવે પછી એને સમજ પણ કરીએ છીએ કે ભાઈ તમારું જે પાસિંગ છે એ પાસિંગ પ્રમાણેનું તમારા પ્રાઇવેટ કામ માટે ઉપયોગ કરતા હોય જુદી વસ્તુ, પરંતુ જો તમે પેસેન્જરના રૂપમાં ઉપયોગ કરો છો તો એના માટે તમારે એસટી પાસિંગ પણ જે પાસિંગ કરાવવું પડે છે, ટેક્સી પાસિંગ એ ટેક્સી પાસિંગ કરાવી અને કાર્યવાહી કરી શકો છો અને તમારા નીતિ નિયમો મુજબ કાર્ય કરવું જોઈએ. જે ઘેટા પકડાની જેમ બાળકોને ભરીને જે લઈ જાય છે જે યોગ્ય ન લાગે, આ અમે ભગીરથ કાર્ય કરી અને સતત આ કાર્યવાહી ચાલુ રહીએ અને લોકોમાં આનો મેસેજ પણ પોઝિટિવલી જાય, તેમજ વાલીઓને પણ પોતાને પણ સમજવાની એક સાચી જરૂર છે કે પોતાના થોડા નજીવા ફાયદા માટે એ જરૂર કરતાં વધારે સંખ્યામાં બાળકોને ભેગા કરી અને મોકલતા હોય છે, જેમાં પણ એને પણ તકેદારી રાખવાની ખાસ જરૂર છે. એ આપ મીડિયા દ્વારા પણ મેસેજ પહોંચાડશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જીવના જોખમે ભણવા માટે જઈ રહેલા નાના ભૂલકાઓને તો ખબર જ નથી હોતી કે પોતે કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરવા જાય છે. આ બાબતે શાળાના સંચાલક તથા વાલીઓને જાગૃત થવાની જરૂર છે. સુનિલ પરમાર, સીએન 24 ન્યૂઝ, પાલનપુર. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુ કહેર મચાવી છે ત્યારે ગુજરાત સરકાર આ બાબતે મહા મહેનત કરી સ્વાઇન ફ્લુ નામના રોગને ગુજરાતમાંથી બગાડવા માટે મહા મહેનત કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કહેર મચી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર આ બાબતે મહા મહેનત કરી સ્વાઇન ફ્લુ નામના રોગને ગુજરાતમાંથી બગાડવા માટે મહા મહેનત કરી રહી છે. બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. લાખણી બસ સ્ટેશનની આજુબાજુ નાસ્તાની લારીઓ લગાવવામાં આવી છે. આ લારીઓવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. લોકોને જેવું તેવું ગંદુ અને જીવડાવાળું ખાવાનું પીરસી રહ્યા છે. લાખણી એક તાલુકો છે. આજુબાજુ ગરીબ અને ભોળી પ્રજા લાખણીમાં કામ અર્થે આવતી હોય છે અને આખો દિવસ નાસ્તો કરી ગુજારે છે. ત્યારે એક ભાઈ આ નાસ્તાવાળાની લારી પર નાસ્તો કરવા ગયા હતા. તેમને પકોડી ખાઈ રહ્યા હતા તે સમય પકોડીનું ગંદુ પાણી અને ગંદા પાણીમાં પણ જીવડા જોવા મળતા ભાઈ તરત જ લારીવાળાનું ધ્યાન ખેંચાયું હતું. પરંતુ લારીવાળાએ જણાવ્યું હતું કે અહીંયા તો આવું જ ખાવાનું મળશે. લારી ઉપર નાસ્તો કરવા આવેલો, એની અંદર પકોડીનો મેં ઓર્ડર આપ્યો હતો, એની પકોડી ખવડાવે એ ભાઈ હાલની અંદર કોઈ સ્વચ્છતા રાખતા નથી
હાલની અંદર જે પાણીજી ઉપયોગ કરી રહ્યા છે ને એની અંદર મોટા મોટા જનાવર આવે, હાલની અંદર કોકરોચ અને બરી આવે છે, એની અમે પકોડી કરે છે, એની અંદર મોટી બાજરીની બરી આવે ને બરી અને ભેગડા આવ્યા છે. આ મેં એમને ભાઈને કીધું કે ભાઈ આ તું શું ખવડાવે, કીધું પબ્લિક ખોટી રીતની બીમાર થશે. તો એ ભાઈ એવું બોલ્યા કે આ તો એવું રહેવાનું જ, એવું આવવાનું જ, એવી પબ્લિક કે ખાય જ છે કે અહીંયાની. એવું થોડા દિવસ અગાઉ લાખાણીથી 3 કિલોમીટરના અંતરે આવેલા અસાસણ ગામે સ્વાઇન ફ્લુથી એક મહિલાનું મોત નિપજ્યું હતું, ત્યારે તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેવી ખબર રાખવાના બદલે લોકોના જીવ જોખમમાં મુકાય તેવું કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે કે તંત્ર આ બાબતે કાર્યવાહી ક્યારે કરશે. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, લાખણી. પાલનપુરમાં ભરબજારે ફાયરિંગની ઘટનામાં 3 યુવકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા છે. ખંડણીની માંગ સાથે થયેલા ફાયરિંગમાં 3 યુવકોને ઈજા પહોંચી છે. જો કે એક યુવકની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે, જ્યારે અન્ય બેનને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. પાલનપુરના સિમલા ગેટ વિસ્તારમાં આવેલી રહીમી હોટલમાં આ બનાવ બન્યો હતો. આ હોટલના કબજાને લઈને લઘુમતી કોમના 2 જૂથો સામસામે આવી ગયા હતા. હોટલ બહાર સહરેજ ફાયરિંગ કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જો કે બનાવને પગલે જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રિવોલ્વર સાથે 3 જેટલા આરોપીની અટકાયત કરી હતી. હોટલની જગ્યા બાબતે ખંડણીની માંગ થઈ હતી અને સરા જાહેર ફાયરિંગ થતા પોલીસ દોડતી થઈ છે. આજે પાલનપુર પૂર પોલીસ સ્ટેશનની હદમાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે. આમાં સ્ટેશન રોડ ઉપર એક રહીમી હોટલ આવેલ છે, ત્યાં બપોરના સમયે 2 જૂથો વચ્ચે આ હોટલની જે કબજા બાબતે એક માથાકૂટ થઈ હતી. આમાં ફાયરિંગના બનાવ બનેલ છે અને જે ઈજા પામનાર છે એને હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ત્યાંથી એક આરોપી અને એક રિવોલ્વર સાથે એની ધરપકડ કરાઈ છે અને બીજા પણ આરોપી કેટલા પકડાય છે અને એમાં સીસીટીવીની જે તપાસ પણ કરવામાં આવશે અને જેટલા આરોપી છે બધાની ધરપકડ કરવામાં આવશે. 25 લાખની ખંડણીને મામલે પાલનપુરની હોટલમાં આવેલા 10 જેટલા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. જો કે આ ઘટનામાં એક યુવકના માથાના ભાગે ગોળી વાગતા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો છે. જ્યારે 100 બચાવમાં લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ થતા અન્ય 2 યુવકો પણ ઘાયલ થયા છે. રહીમી હોટલ આગળ બબાલ થતી અમે જમવા બેઠા, પછી અમે ઊભા થયા અને તે સેઠના પેલો બુટલેકર ઇકબાલ લોહાણી બંનેને કોક બબાલ ચાલતી હતી. અમે અને મારા 2-3 મિત્રો અમે ઊભા થયા જોતા હતા અને એવામાં છોડાવા ગયા. પછી એને ફાયરિંગ કરી, અમે દોડવા ગયા તો મારા પગોમાં ગોળીઓ લાગી બંને મિત્રો. ઇકબાલ લોહાણી પાલનપુર નો છે, બુટલેકર છે પાલનપુર. 25 લાખ રૂપિયા ખંડણી માંગ રહે થે और बंदूक रिवॉल्वर लेके आए थे और उन्होंने दादागिरी करके हमारे भाई को गोली मारी. वो करीबन 15-20 थे. कौन कौन थे? तो वो मालन के थे, एक इकबाल वकील था, एक फॉरेस्ट काटा वाला लाला नजीर भाई गासूरा, एक इकबाल वकील. પાલનપુર સિમલા ગેટ વિસ્તારમાં ભરબજારે થયેલા ફાયરિંગને લઈને અફરાતફરી સર્જાઈ હતી. જો કે હોટેલ સામે ઉભેલી કારમાં પણ ગોળીઓ વાગતા કારના કાચ તૂટી ગયા હતા. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની
સચોટ ખબર માત્ર સીએલ 24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ સ્વાગત છે. વાત કરીએ તો સમગ્ર રાજ્યભરના સરકારી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની માંગણીઓને લઈ હડતાલ પાડવામાં આવી હતી, જેને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળની સરકારી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પણ હડતાલ પાડવામાં આવી હતી. સમગ્ર રાજ્યના સરકારી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની માંગણીઓને લઈ હડતાલ પાડવામાં આવી, જેને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળની સરકારી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પણ હડતાલ પાડવામાં આવી હતી. માંગરોળ સરકારી હોસ્પિટલમાં રોજના 500 થી વધુ ઓપીડી લેવામાં આવે છે, જ્યારે ઓચિંતી હડતાલ પડતા દર્દીઓ હેરાન થયા હતા. સરકાર દ્વારા હંગામી ધોરણે મેડિકલ કોલેજમાંથી ડોક્ટર મોકલવામાં આવ્યા હતા, પરંતુ આટલા બધા દર્દીઓ જોઈ તેઓ પણ ચિંતામાં મુકાયા હતા. મોકલા છે જીએમઆરએસ મેડિકલ કોલેજમાંથી. અમે ટ્યુટરમાં છીએ બરાબર, એટલે અત્યારે 3 દિવસ માટે જે ઇન સર્વિસ ડોક્ટરો રજા ઉપર છે એના માટે હડતાલ ઉપર છે, એટલે એના માટે અમને 3 દિવસ માટે અહીંયા ડેપ્યુટેશનમાં મૂકેલા. એ આઈ થિંક અત્યાર સુધી 200 જેટલા જોયા છે, ને હજી બીજા હશે થોડા પેશન્ટો, એ બધું જોવાનું થશે. ડોક્ટરોને એક ડોક્ટર પહોંચી ન શકે, પરંતુ એ અમારે જોવાનું થાય બધા દર્દીને જોશું. કાશિપ સમા, CN24 ન્યૂઝ, માંગરોળ. છોટાઉદેપુર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાન પર થતા અત્યાચારની વિરુદ્ધમાં મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમ ઉપર કેટલાય સમયથી ત્યાંના મિલિટરી તેમજ બુદ્ધિસ્તો દ્વારા આતંકી હુમલો તેમજ અત્યાચાર અને કતલેઆમ કરવામાં આવી રહ્યો છે. ત્યાંના લશ્કરના વડા અને તેના સાથીઓ દ્વારા માનવ અધિકારને છડેચોક હનન થઈ રહ્યું છે અને મુસ્લિમ ઉપર જુલમ ગુજારવામાં આવી રહ્યું છે, અને જેથી જ રોહિંગ્યા મુસલમાનોને અન્ય દેશોમાં હિજરત કરવી પડી રહી છે. મ્યાનમાર બર્માની અંદર દિન પ્રતિદિન રોહિંગ્યા મુસ્લિમો પર જે જુલમ થઈ રહ્યા છે, અત્યાચાર થઈ રહ્યા છે, તેના વિરોધમાં અવાજ બુલંદ કરવા માટે મુસ્લિમ સમાજના ભાઈઓએ એક વિશાળ રેલીનું આયોજન કરેલું, અને રેલીના અંતે માનનીય કલેક્ટર સાહેબની ઓફિસમાં જઈને માનનીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશની અંદર માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે, નિર્દોષો નું કતલેઆમ થઈ રહ્યું છે, તે તાત્કાલિક તમારે બંધ થવું જોઈએ, અને અહીંના જે મુસલમાનોએ એમની સંવેદનાઓ, લાગણીઓ જે વ્યક્ત કરી છે, એ સંવેદનાઓ લાગણીઓ ઉપર ઉપલા સ્તરે પણ તમારે રજૂ કરવામાં આવે એવી કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ. મીડિયાવાળાઓનો પણ અમે બહુ આભાર માનીએ છીએ કે તમારા સાથ અને સહકારથી જે લોકોએ તમારા આનું આયોજન કર્યું છે એ લોકો પુષ્કળ તમારે પ્રોત્સાહિત થયા છે, તમારો સૌનો આભાર. વિરુદ્ધમાં છોટાઉદેપુરના સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરી જોડાયા હતા. નગરના મુખ્ય માર્ગ પર થઈ રેલી સેવા સદન છોટાઉદેપુર ખાતે પહોંચી હતી, અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. મુસ્લિમ સમાજની લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરાઈ હતી. કલેક્ટર વિજય ખરાડી દ્વારા આવેદન સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આજરોજ છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા મ્યાનમારમાં થયેલ કતલેઆમ જુલમ સામે યુનો સરકાર પગલાં લે તે માટે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે. ભારત દેશ લોકશાહીનો વરેલો છે. દરેક ધર્મ માનવતા, કલ્યાણ, દયા ઉપર ફોકસ કરે છે, અને દરેક ધર્મનો આ સંદેશ છે. જ્યાં આ માનવતાની હત્યા થતી હોય તેને દેશમાં તેમજ વિદેશમાં ઉજાગર કરવાનો આ મુસ્લિમ સમાજ તરફથી પ્રયત્ન થયો છે, જેની અંદર આપ મીડિયા દ્વારા અને જાહેર જનતા દ્વારા સપોર્ટ થયો છે, તેને અમે આવકારીએ છીએ અને આભાર વ્યક્ત. રફીક મકરાણી, CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને હાલ વેચાઈ રહેલી ચાઇના પ્રોડક્ટ પર રોક લગાવવા બાબતે અને જીએસટી દૂર કરવા માટે આવેદનપત્ર અપાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કિસાન સંઘ દ્વારા અરવલ્લી કલેક્ટરને હાલ વેચાઈ રહેલી ચાઇના પ્રોડક્ટ પર રોક લગાવવા બાબતે અને જીએસટી દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર અરવલ્લી જિલ્લાના મોડાસાના તથા આજુબાજુ વિસ્તારના ખેડૂતો ભેગા થઈને બજારમાં વેચાઈ રહેલી ચાઇના પ્રોડક્ટને લઈને હોડી કરી હતી.
અને આ ચાઇના પ્રોડક્ટનો સખત વિરોધ કર્યો હતો તથા સૌ ખેડૂતોએ હોન્ડીગો લઈને રેલી સ્વરૂપે અરવલ્લી જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને આ રેલી અરવલ્લીના મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતેથી લઈને જિલ્લા સેવા સદન સુધી રેલી સ્વરૂપે ગયા હતા. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી. કેશોદના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે, જેમાં સોનુ ડાંગર દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અશ્લીલ અભદ્ર શબ્દ પ્રયોગના વિરોધમાં આવેદનપત્ર અપાયું છે. રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર દ્વારા ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી એક વિડીયો વાયરલ કરી ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધ અશ્લીલ અને અભદ્ર શબ્દનો પ્રયોગ કરી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવે છે. આ બાબતે કેશોદના સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી સોનુ ડાંગર વિરુદ્ધ તાત્કાલિક અસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ સોનુ ડાંગરે અમારા ધર્મગુરુ મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે જે ટિપ્પણીઓ કરી છે અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે એ બહુ અમે વખોડીએ છીએ અને આ પહેલી ફેરી નથી. અનેક વખત મુસલમાન ઉપર અને એના પૈગંબર ઉપર અને અમારા ધર્મ ઉપર અને અમારા કુરાન શરીફ ઉપર ઘણી ફેરી આંગળી ઉપાડવામાં આવી છે. આજરોજ કેશોદની અંદર અમે સર્વધર્મ મુસ્લિમ પ્રેમીઓ અને અમારા આગેવાનો અને અમારા ઇમામ સાહેબો ભાઈ ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદન આપેલું છે અને મીડિયાશ્રીને પણ અને મીડિયાઓને પણ એ કહેવામાં આવે છે કે તમે લોકો પણ એક લોકતંત્રનું એક મોટું સ્તંભ છો, તો ભારતની એકતા અને અખંડતા બની રહે એના માટે આવા લોકોને સજા થાય એ માટે આ મેસેજ અને આ ન્યૂઝ તમે ગવર્મેન્ટ અને હિન્દુસ્તાનની ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડો એવો જ અમારો નિવેદન છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં 42 ગોર આંજણા ચૌધરી સમાજના તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કાર્યક્રમ ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રંગમંચ પર યોજાયો હતો અને સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 થયેલા પ્રતિભાઓનું સમાજ મારફતે સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ અને યુવા ક્લબના સહિયારા પ્રયત્નથી ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા, હિંમતનગરને જોડતા 42 ગોર આંજણા ચૌધરી સમાજના તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કાર્યક્રમ ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રંગમંચ પર યોજાયો હતો. 42 ગોર શ્રી આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ અને યુવા ક્લબના સહિયારા સૌના પ્રયત્નોથી તારીખ 3/9/17 રવિવારે ઈડર કોલેજના રંગમંચ ઉપર ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની નિશ્રામાં કરાઈ કાર્યક્રમ યોજાયો. સૌ સાથે મળી સમાજની તેજસ્વી પ્રતિભાઓનું ખૂબ ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે સૌ ભેગા મળી નિર્ધાર કર્યો કે સમાજના ભાઈ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્લાસ 1 ક્લાસ 2 જેવીમાં સફળ થાય એ માટે જરૂરી માર્ગદર્શન અને સેમિનારો યોજવામાં આવે જેથી સમાજના દીકરા દીકરીઓ આગળ વધે અને સમાજનું, કુટુંબનું, ગામનું અને દેશનું નામ રોશન કરે એ માટે અમારા સૌના પ્રયાસો હશે. વિશેષમાં સમાજના સૌ આગેવાનો ભેગા મળી સમાજને સંગઠિત બનાવવાનો અમારા સૌનો પ્રયાસ હશે એવી મા અર્બુદા અમને સૌને શક્તિ બળ આપે એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય અર્બુદા માત કી જય. સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 થયેલ પ્રતિભાઓનું સમાજ મારફતે સન્માન કરવામાં આવ્યું અને સમાજના ભાઈ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ સફળ થાય એ માટે જરૂરી માર્ગદર્શન સેમિનાર યોજી સમાજને આગળ વધારવા સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી. પ્રફુલ્લ બારોટ, CN24 ન્યૂઝ, ઈડર. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ 2017 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ 2017 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રકૃતિ ગુજરાત સરકાર ગાંધીનગર આયોજિત કરવામાં આવ્યું હતું અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત કલા મહાકુંભ 2017 દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાએ ખંભાળિયા ખાતે યોજાયો હતો. ગુજરાત સરકાર માન્ય સંસ્થા અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠના ડાયરેક્ટર તેમજ સંગીત વિશાદરને તબલા વાદન સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા જિલ્લા કક્ષા વિજેતાને પ્રમાણપત્ર તેમજ સ્મૃતિ ચિહ્ન એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. હાર્મોનિયમના સહાયક તરીકે શ્રી નાનજીભાઈ ભાણજીભાઈ કછેટિયા દ્વારા તાલ ત્રિતાલનું લહેરા વાદન કરવામાં આવેલ, જેમાં શ્રોતાઓ મંત્રમુગ્ન થઈ ગયા હતા અને કલાને બિરદાવી હતી. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.